ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો, તો આ સાથે નેત્રંગમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, વાલિયામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે, આંસોટમાં 14 મીમી વરસાદ, તો અંકલેશ્વરમાં 13 મીમી વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. નેત્રંગ સહિત અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે. તો શાળામાં પણ પાણી ભરાયા છે, પ્રાથમિક શાળામાં પાણી ભરાતા આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બાળક સહિત શિક્ષકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો. નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તો વાલિયામાં 1 ઇંચ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે, ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડ્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું માહિતી? જી ચોક્કસ, જણાવી દઉં તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 10 દિવસની આસપાસથી છૂટો છવાયો વરસાદ ભરૂચ જિલ્લામાં વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે નેત્રંગમાં 2 ઇંચ અને 1 ઇંચ વાલિયામાં, સાથે જ અંકલેશ્વરમાં 13 મિલીમીટર, જંબુસરમાં 2 મિલીમીટર, આમોદમાં 7 મિલીમીટર, વાઘરામાં 6 મિલીમીટર અને ભરૂચમાં 3 મિલીમીટર, ઝઘડિયામાં 8 મિલીમીટર, હાંસોટમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને નેત્રંગમાં વધુ વરસાદ વરસતા જે નીચાણવાળા ગામો છે તેના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખાસ કરીને સરકારી શાળામાં પાણી ઘૂસી જતા શાળાને બંધ કરવાનો વારો આવ્યો હતો. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે જ પગલે ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો.